അയാൾ സുസുമ ദർശി വെച്ചേ കൊസിയ രചന ധരാവતા નથી પરંતુ તે તે અન્ય સૂક્ષ્મ જીવો કરતા અલગ હોય છે કારણ કે તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે અર્થાત તે બેક્ટેરિયા વનસ્પતિ કે પ્રાણી જ માં જ વિભાજન પામે છે કેટલાક સામાન્ય રોગો જેવા કે સર્દી ઇન્ફ્લુએન્ઝા ઉધરસ પોલિયો અછબડા વગેરે વાયરસ દ્વારા થાય છે પેરામીસિયમ એ કોષકીય સજીવ છે જે ગંદા પાણી નદીઓ તળાવો અને ખાડામાં ભરેલા પાણીઓમાં જોવા મળે છે પ્રોટેઝા સંઘનો સજીવ છે તેની સામાન્ય જાતિ કોન્ડેનિયમ આખા વિશ્વભરમાં જોવા મળે છે તેનો આકાર પગ જેવો છે તેથી તેને સ્લીપર જંતુ પણ કહેવામાં આવે છે તેની લંબાઈ 0.3 મીમી હોય છે તેનો રંગ આછો પીળો અથવા ભૂરા રંગનો હોય છે લીલ એટલે સ્પેરો ગાયરા ઘણા લોકો તેને સેવર નામે પણ ઓળખે છે લીલ ઘણી જગ્યાએ દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે લીલ જ્યારે પોષક તત્વ પાણીમાં પૂરતા પ્રમાણમાં મળી રહે છે ત્યારે લીલ બને છે લીલ ઝરણા નદી તથા તળાવોમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે લીલના ટુકડાને તંતુ અથવા ટુકડા પણ કહેવામાં આવે છે લીલ ઘણી જગ્યાએ જોવા મળે છે વગેરે પેનિસિલિયમ સૂક્ષ્મ જીવાણુમાં માફત બનેલું એક પ્રતિકજીવી ઔષધ છે તેની શોધ સાથે ફ્લેમિંગ ઉપરાંત ફ્લોરી અને ચેઇન નામો સંકળાયેલા છે ફ્લેમિંગે મેળવેલું આ ઔષધ સૌપ્રથમ મેલ્ડ પેનિસિલિયમ નોટેડમાંથી મેળવેલું હતું તે પેનિસિલિયમ કહેવાયું